नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे आपनो अमारी यूट्यूब चैनल मां। आजे आपणे आदर्श विद्यार्थी विषय निबंधनो अभ्यास करीशुं। आदर्श विद्यार्थी ए विषय सांभळीने ज आपणने विचार आवे के आदर्श विद्यार्थी केवो होवो जोईए। तो आजे आपणे सांभळीशुं के आदर्श विद्यार्थी केवो होय, एकलव्य जेवो होवो जोईए, अर्जुन जेवो होवो जोईए के पछी अन्य कोई जेवो होवो जोईए। तो आदर्श विद्यार्थी विषयनो आपनो निबंध आ मुजब छे। आदर्श विद्यार्थी एटले विद्यानो सर्वांगी दृष्टिए उपासना करनार जिज्ञासु। कोईपण विषयना ऊंडाणमां जईने तलस्पर्शी अभ्यास करवानो तेनामां स्वाभाविक तलसाट होय, ए माटे एनामां एकाग्रता अने सतर्कता होय। आदर्श विद्यार्थीनी कोई चोक्कस व्याख्या होई न सके, छतां जे विद्यार्थीनुं आचरण उमदा अने अन्य माटे अनुकरणीय होय तेने आदर्श विद्यार्थी कही शकाय। आदर्श विद्यार्थी पोतानो दैनिक कार्यक्रम योजनापूर्वक बनावी एने दृढ़तापूर्वक वळगी रहे, ए रोज नियमित अभ्यास करे, स्वावलंबी होवानी साथे ते सत्यवक्ता, प्रामाणिक, ओछा बोलो, निरभिमानी अने मिलनसार होय, एटले के बधा साथे हळीमळीने रहे एवो होवो जोईए। ए विनय अने प्रसन्नता तेना आभूषण होय, एना अक्षरो सुवाच्य ज नहीं, सुंदर, मरोड़दार अने सुघड़ पण होय, तेने पोतानी रोजनीसी लखवानी टेव होय अने तेथी ए पोतानी भूलो जाणी सके, ए भूलो फरी न थाय तेनू ते सदाए ध्यान राखे, सत्यनिष्ठा तथा निडरताथी ए रोजनीसी लखतो होय। तो आवो होवो जोईए आपणो आदर्श विद्यार्थी। आदर्श विद्यार्थी जिज्ञासु होय छे, ते शिक्षकोने प्रश्नो पूछी पूछीने नवू ज्ञान मेळवतो रहे छे, ते सारा पुस्तकोनું વાંચન કરે છે, તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે, તે કોઈપણ કામમાં કદી આળસ કરતો નથી, તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે, તે લખવાનો મહાવરો રાખે છે, તેના અક્ષર સુંદર હોય છે। આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે, તેના દાંત, નખ, વાળ તેમજ શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે, તેના કપડાં પણ સ્વચ્છ હોય છે, તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે, તે શાળામાં વર્ગ સફાઈ અને મેદાન સફાઈ હોંશે હોંશે કરે છે। આદર્શ વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે, રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે, તે રમતગમતના નિયમોનું પાલન કરે છે, તે નાટક, વેશભૂષા અને વક્તૃત્વ સ્પર્ધા જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે। આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે, તે વડીલોને માન આપે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે, તે સાચો બોલો અને પ્રામાણિક હોય છે, તે બીજાને મદદ કરવા સદાય એટલે કે હંમેશા તત્પર રહે છે, તે બધા સાથે હળીમળીને રહે છે, તે હંમેશા સારું કામ કરે છે, તેને કોઈ પણ જાતનું વ્યસન નથી હોતું, તે ચારિત્ર્યવાન હોય છે, તેનો જીવન મંત્ર હોય છે સાદું જીવન, ઉચ્ચ વિચાર। આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે સૌને એને માટે માન તથા સ્નેહ ઉપજે છે। આજની કેળવણી એટલે કે શિક્ષણની વાત કરીએ તો એ માત્ર વ્યવસાયલક્ષી બની ગયું છે, એટલે વિદ્યાર્થી માત્ર પદવી કે પ્રમાણપત્ર મેળવવા પૂરતું પોપટિયું જ્ઞાન ભેગું કરી લે છે, એ જ્ઞાનને રટી લે છે પોપટની જેમ, પરંતુ પદવીને અનુરૂપ વિષયનું ઊંડું કે વિસ્તૃત જ્ઞાન તેનામાં હોતું નથી, માત્ર ગાઈડ કે ટ્યુશન વડે પરીક્ષા પાસ કરવી એ જ તેનું ધ્યેય હોય છે, તેવો વિદ્યાર્થી આદર્શ ન જ કહેવાય, તે વિદ્યાનો અર્થી એટલે કે પ્રાપ્તિના હેતવાળો હોય તે જ સાચો વિદ્યાર્થી કહેવાય। અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની સ્વાભાવિક રુચિ કેળવાઈ હોય તેવો વિદ્યાર્થી વધુ સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકે છે। વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ પાયાની કેળવણી છે, પાયાનું શિક્ષણ છે, અને માટે સંસ્કૃતમાં કહેવાયું છે ને કે અલસસ્ય કુતો વિદ્યા, જે વ્યક્તિ આળસુ છે એને વિદ્યા ક્યાંથી મળે, પરંતુ અત્યારનો વિદ્યાર્થી મોટે ભાગે એવો જ આપણને જોવા મળે છે, જે સારા વિદ્યાર્થી તરીકે, આદર્શ વિદ્યાર્થી તરીકે એના લક્ષણો ધરાવતો નથી। માત્ર ને માત્ર વ્યવસાયલક્ષી કેળવણી મેળવવાથી કોઈપણ વિદ્યાર્થી છે આદર્શ વિદ્યાર્થી બની શકે નહીં, રટવાથી તો માત્ર થોડા સમય માટે જ કોઈપણ વિષયનું જ્ઞાન મેળવી શકાય, પરંતુ જો કોઈપણ વિષયનું ઊંડું કે વિસ્તૃત જ્ઞાન હોય તો એ આજીવન કામ લાગે। વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે, વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે। વિદ્યાર્થીને સારી ટેવો પડે
અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. અને ચાણક્યના મતે આપણે જોઈએ તો પ્રલય અને નિર્માણ એ શિક્ષકોના હાથની વાત છે, પરંતુ ફક્ત શિક્ષકો જ એક આદર્શ વિદ્યાર્થીનું સર્જન કરી શકે નહીં. શિક્ષકો પોતાની ફરજ બજાવે સાથે સાથે વિદ્યાર્થી પણ આળસ ત્યજી અને પોતાનું યોગ્ય કર્તવ્ય સમજી અને વિદ્યાભ્યાસ કરે તો જ અને તો જ તે એક આદર્શ વિદ્યાર્થી બની શકે. અહીં આપણી આદર્શ વિદ્યાર્થી એ નિબંધની સમજૂતી પૂરી થાય છે. આશા છે કે તમને આ નિબંધ ઉપયોગી નીવડશે. તમને અમારી આ માહિતી ગમતી હોય તો અમારી બંને ચેનલ એકલવ્ય એજ્યુકેશન અને હેતલ ઠક્કર એડ્યુવર્ડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. બાય બાય.